મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હર અમે સત્યની સાથે માળિયાથી ઈટાડી પાણકવા તરફ જવાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી ધૂળની ડમરી ઉડી છે તંત્ર હજુ કેમ મૌન જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા રોડ રસ્તા પાણી ગટર અને સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ લોકોને પૂરી પાડવામાં ન આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે માળિયા હાટીનાથી ઈટાડી પાણકવા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જવાનો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હોય હાલ ધીમી ગતિએ કામ ચાલુ હોવાથી ચોમાસા પહેલાં આ રસ્તાનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ઈટાડી સહિત અને ગ્રામ્ય વિસ્તારોમાં વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશોને હાલાકી પડી રહી છે જેથી તાત્કાલિક આ રસ્તો નવો બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માળિયા હાટીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ઈટાણી સહિતનો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હોય અહીં એમ્બ્યુલન્સની તાત્કાલિક આપવા ખૂબ જ હાલાકી પડતી હોવાથી પરિણામે દર્દીઓ સહિત પ્રસૂતા મહિલાઓની સારવાર અર્થે પ્રાઇવેટ છકડો રિક્ષા અથવા પ્રાઇવેટ વાહનો દ્વારા લઈ સામે જવું પડે છે એમ્બ્યુલન્સ જેવા તાત્કાલિક ચાલતા વાહનોને ખૂબ જ હાલાકી પડી રહી છે જ્યારે બિસ્માર રસ્તાના કારણે સ્થાનિક રહીશો સહિત વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ અંગે ગામના આગેવાન સહિત સામાજિક કાર્યકરોએ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે તાત્કાલિક આ રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે મયુર કોદાવલા સાથે કેમેરામેન વિનોદ રૂજાતલા સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે